અને સમાચારની વાત કરીશું. એક તરફ કેન્દ્રની મોદી સરકાર સ્વચ્છ ભારત મિશનની અને સાથે જ અલગ અલગ જે રીતે વાત કરવામાં આવી તો સ્વચ્છ ભારત મિશનની વાતો કરી રહી છે, ત્યારે બીજી તરફ દેવની વાત કરીશું કે જ્યાં દેશભરમાં વિકાસની મસ્ત મોટી વાતો તો કરવામાં આવી રહી છે પરંતુ દીવમાં સાર્વજનિક શૌચાલયની હાલત ખૂબ જ દયનીય જોવા મળી. અહીં જે પર્યટકો આવે છે તેમને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને ફ્રેશ થવા માટે પણ ખુલ્લામાં જવાની ફરજ પડી રહી છે. અમુક સ્થળો ઉપર તો શૌચાલયનો અભાવ જોવા મળી રહ્યો છે, સાથે અમુક શૌચાલયમાં તો તાળા પણ મારવામાં આવી રહ્યા છે. સરકાર જ્યારે સ્માર્ટ સિટી બનાવવા જઈ રહ્યું છે ત્યારે આ દિશામાં પણ યોગ્ય પગલાં લેવા એટલા જ જરૂરી છે. જોકે ઈ ટોયલેટ પણ દીવ પ્રશાસન દ્વારા મૂકવામાં આવ્યા છે પણ તેની પણ હાલત ખૂબ જ દયનીય હાલત જોવા મળી રહી છે. ઈ ટોયલેટનો દરવાજો ખોલવા માટે નાખેલો સિક્કો પણ લોકોને રિટર્ન મળતો નથી. લોકો મફતમાં સિક્કાઓ જમા કરી રહ્યા છે. પર્યટકો ટોયલેટની આસપાસ આંટા મારી રહ્યા છે ત્યારે ખુલ્લામાં પણ તેઓને શૌચ કરવાની ફરજ હવે પડી રહી છે, જેથી દીવના પર્યટક સ્થળો પણ પર્યટકોને સુવિધા મળી રહે તે માટે દીવ પ્રશાસન દ્વારા યોગ્ય પગલાં લેવા એટલા જરૂરી છે. મેરા નામ શોભના હૈ ઓર મેં પુણે સે આઈ હું અપની ફેમિલી કે સાથ મેં ઘૂમને કે લિયે બટ હમકો બહોત પ્રોબ્લેમ હો રહા હૈ લેડીઝ ટોયલેટ બિલકુલ ભી અચ્છા નહીં હૈ. એક તરફ તો સ્વચ્છ ભારત કા બાત કર રહી હૈ ઇન્ડિયા કી ગવર્નમેન્ટ પર આપ જાકે ખુદ દેખ સકતે હૈ બહોત હી ગંદી સિચ્યુએશન હૈ મતલબ હમ ક્યા કરે ઇસ સિચ્યુએશન મેં અબ હમે ફાઇન્ડ આઉટ કરના પડેગા જા કરકે કે કુછ મિલે જહાં પે હમ જાકે ફ્રેશ હો પાએ મતલબ અચ્છા અચ્છા અરેન્જમેન્ટ નહીં હૈ. ટોયલેટ છે એમાં સિક્કો નાખી તો દરવાજા તો ખુલતો નથી અને મજબૂરીથી અમારે આ ગંદી જગ્યાએ જવું પડે છે તો અહીંયા જરાક અસુવિધા છે તો સરકારને થોડું ધ્યાન દેવું જોઈએ.